દેશી સ્વીટની હું તો શોખીન છું, જેમાં આવે લાડવા, કંસાર, મગસ અને મોહનથાળ. આ ચારેય વસ્તુ મારી એકદમ પ્રિય છે. જ્યારે હું આ રેસીપી શીખીને ત્યારે કોઈપણ માપ વગર મારા ઘરે બનાવવામાં આવતી હતી અને તો પણ પરફેક્ટ બનતી હતી. હું તો તમને માપ સાથે શીખવાડી રહી છું એટલે તમારી તો પરફેક્ટ બનશે જ. તો ચાલો જઈએ મારા કિચનમાં. રેસીપી ગમે તો એક લાઇક ચોક્કસ આપો. જ્યારે પહેલીવાર કંસાર બનાવતા મને મારા સાસુએ શીખવાડ્યું ને ત્યારે એમણે આવી જ રીતે અંદાજે લોટ લીધો હતો અને ત્યારે મને એમ થાય કે આવી તો રીતે કેવી રીતે બને. આજે મેં એવું જ કર્યું અને પછી મને યાદ આવ્યું કે તમને માપસર શીખવાડું. આ જે વાટકી લીધી છે એ વાટકી એક મેં ભરીને નાખી દીધી, બીજી પણ આખી ભરાઈ જશે અને ત્રીજી વાટકી અડધા જેવી એટલે અડધાથી થોડીક ઓછી છે, એનો વાંધો નહીં આવે એટલું માપ અત્યારે આ કાઢેલા લોટનું થઈ રહ્યું છે. એકવાર તમે મારી રીતે કંસાર બનાવતા શીખી જશો પછી કદાચ તમે પણ આવું માપીને નહીં બનાવો, અંદાજે પણ તમને સારો જ કંસાર બનશે. અડધી વાટકી જેવી છે એટલે અઢી વાટકી આપણે ઘઉંનો કકરો લોટ લેવાનો. સૌથી અગત્યની વસ્તુ એ છે કે કયા ઘઉંનો લોટ લેવાનો. જ્યારે પણ કંસાર કે લાડવા એ બે રેસીપી તમે બનાવતા હોવ ત્યારે ઓલવેઝ ભાલિયા ઘઉંનો લોટ લેવાનો. અને એટલા માટે જો તમે ઘરમાં જે પણ ઘઉં ભરાવતા હોવ તો ઘંટીએ ભાલિયા ઘઉંનો લોટ માંગી અને તેનો જ કંસાર અથવા લાડવા બનાવવાના. હવે આપણે આમાં 2 ચમચી 2.5 ચમચી જેવું ઘી નાખી દેવાનું છે. ઘીથી લોટને મોવાનો છે. આપણો મેઇન ઉદ્દેશ્ય છે કે આ લોટ જે છે એને પહેલાં આપણે મોઈ લેવાનો છે. લોટને મોવાનું કારણ એ કે જ્યારે તમે તેને પાણીમાં નાખશો ત્યારે તે ચીકણો નહીં પડે અને તમારો કંસાર એકદમ ફોળો થશે. ચાલો હવે આગળ પાણીનું માપ પણ જોઈ લઈએ. કંસાર બનાવવો હોય ને ત્યારે આવું પહોળું વાસણ લેવાનું, એટલે મેં કઢાઈ લીધી છે. હવે જે માપથી આપણે લોટ લીધો હતો એ જ માપથી પાણી લઈશું. એ જ વાટકીથી પાણી લીધું છે પણ એક જ વાટકી પાણી લેવાનું છે. અઢી વાટકી આપણે લોટ લીધો છે. હવે આ પાણીને ગરમ થવા દેવાનું છે. સરસ પાણીમાં આપણે 1 ચમચી ગોળ નાખવાનું છે. આ દેશી ગોળ છે એટલે થોડુંક તમને ડાર્ક દેખાઈ રહ્યો છે. 1 ચમચી ગોળ નાખી અને પાણી ઉકળવા દેવાનું છે. કોઈ પણ શુભ પ્રસંગ હોય અથવા ઝટપટ કોઈ સ્વીટ બનાવી હોય તો કંસારનું નામ સૌથી પહેલું આવે અને બની પણ એટલા જલ્દી જાય અને તેના સકન પણ ગણાતા હોય છે. તો કંસારની રેસીપી એકદમ ઇઝી રીતે આજે બતાવી રહી છું. જો તમે શીખવી હોય તો વિડીયો જોયા પછી બીજે દિવસ ચોક્કસ બનાવજો જેથી તમને આઈડિયા આવી જાય કે આ રેસીપીથી કંસાર સારો બને છે કે નહીં. હવે ગોળનું પાણી બરાબર ઉકળી ગયું છે. આ સમયે આપણે મોયેલો લોટ આની અંદર એડ કરી દેવાનો છે. કંસાર બનાવતા ઘણી બહેનોને બહુ તકલીફ પડે છે કે લોટમાં ગાંઠિયા થઈ જાય છે. આ રીત તમે અપનાવજો, તમારા કંસાર એટલો સરસ છૂટો અને ફોળો થશે કે બધાને ખૂબ જ ભાવશે અને કોઈ પણ મોંઘી સ્વીટ બહારની નહીં લાવી. હવે તમે જોઈ રહ્યા છો કે પાણી ઉકળી રહ્યું છે. આ સમય એક વેલણ લઈ તેને ઘીથી થોડુંક ગ્રીસ કરી અને આપણે આની અંદર હલાવવા માટે ઉપયોગ કરીશું જેથી વધુ પડતો લોટ આપણા વેલણ પર ન ચોંટી જાય. પાણી ઓછું હોય તો કોઈ પણ દિવસ કંસારમાં ગાંઠિયા પડે નહીં, એ વાત ચોક્કસ યાદ રાખજો. સારી રીતે આપણે લોટને હલાવીશું. એવી રીતે હલાવીશું કે બધો લોટ પાણી પીવે પણ ખરું અને પાણી ઓછું પણ ન પડે અને ગાંઠિયા પણ ન પડે. જો તમને વેલણથી ન ફાવે તો આવી રીતનું સ્ટરર આવે છે, એનાથી પણ તમે કંસારનો લોટ હલાવી શકો છો. મૂળ વસ્તુ એવી છે કે ગોળનું પાણી સારી રીતે લોટમાં ભેગું થઈ જવું જોઈએ. હવે આપણે કંસારને પહેલાં બાફી દઈશું. એના માટે એક કૂકરમાં પાણી મૂકી અને કાંઠો મૂકીશું. પાણી ગરમ થશે ત્યાં સુધી એક વાડકો લઈ લઈશું અને તેની અંદર આપણે જે કંસાર ગોળવાળો મિક્સ કરીને રાખ્યો છે તેને આપણે આની અંદર ટ્રાન્સફર કરી દઈશું. હવે કંસારનો ડબ્બો આપણે કૂકરની અંદર મૂકીશું અને કૂકરમાં તેને બફાવા દઈશું. આની ઉપર આપણે ઢાંકણું ઢાંકી દઈશું અને કૂકરનું ઢાંકણું બંધ કરીશું. ઢાંકણું બંધ કરી અને તેની ઉપર આપણે વિસલની જગ્યાએ વાટકી મૂકીશું.
થી 12 મિનિટ જ આપણે ગેસને ચાલુ રાખીશું અને ત્યાર પછી તેને બંધ કરી દઈશું. ત્યાં સુધીમાં આપણો કંસાર તૈયાર થઈ જશે. 10-12 મિનિટ બાદ કુકર ખોલી અને હું તમને કંસાર બતાવવા માગું છું કે કેવો બફાયો છે. આ કંસાર હજી રેડી થયો નથી, આની અંદર ઘી અને ખાંડ બાકી છે, પણ લોટ ચડાવવાનો આ એકદમ સાચો અને સહેલો પ્રોસેસ મેં તમને બતાવ્યો, જેનાથી તમારો કંસાર કાયમ માટે છૂટો બનશે. ઘણી બહેનોને કંસાર લોચો થઈ જવાનો બહુ જ ડર હોય છે, પાણીનું માપ નથી ખબર હોતી અને પછી ચારણો વાપરે છે, જેના માટે એ લોકોને આવો છૂટો કંસાર ભાવતો હોય છે. ચારણો વાપરવાની જરૂર નથી અને એકદમ છૂટો કંસાર આપણો તૈયાર થઈ ગયો છે. કથરોટમાં મૂકીશું અને ડબ્બામાં જ હવે આપણે લચકાબંધ ઘી અને ખાંડ ઉમેરી અને કંસારને તૈયાર કરીશું. કંસાર હોય ને એટલે ચમચીથી તો ઘી નાખવાનું જ ના હોય, સીધું થોલ્યું ઊંધું પાડો, એવું જ બધા કે અમારા ઘરમાં. અને આ તો ઓછું ઘી છે, હજી આમાં આનાથી ડબલ ઘી પડશે. અને સાથે તમારે બૂરું ગોળ નાખવો હોય તો નખાય. હું તો તમને હેલ્ધી રેસીપી બનાવવા માટે આમાં ગોળ નાખી શકો છો, બાકી હું બનાવી રહી છું એમાં હું બૂરું ખાંડ જ નાખી રહી છું. અહીં મેં તમને લગભગ એક વાટકી જેવી ખાંડ બતાવી, પણ આટલી ખાંડ થઈ ન રહે. અને નોર્મલી અમારા ઘરે એવું કરવામાં આવે છે કે ઘી અને ખાંડ ભેગી કરી અને આવો રેડી કરીએ, અને જ્યારે ખાય ત્યારે એ વ્યક્તિ પોતાની થાળીમાં પર્સનલી ઘી લઈ શકે જેટલું નાખવું હોય એટલું, અને ખાંડ પણ જેટલી નાખવી હોય એ પોતાની થાળીમાં નાખી લે. એટલે જનરલ ખાંડ અમે આવી નાખી અને તૈયાર રાખતા હોઈએ છીએ. ચમચાથી બરાબર હલાવાયું હશે કે નહીં એમ વિચારીને મેં હાથ પણ નાખી દીધો અને સારી રીતે તેને મિક્સ પણ કરી દીધું. તો કંસારની રેસીપી તમને કેવી લાગી? મારું માનવું એવું છે કે ગમે તેટલી બજારની સ્વીટ્સ તમે લાવો, પણ તમને પોતાને પણ ઘરની અને ટ્રેડિશનલ મીઠાઈઓ બનાવતા આવડવી જ જોઈએ. તો આ ટ્રેડિશનલ મીઠાઈ મેં મારા સાસુ પાસેથી શીખી છે અને હવે મને પરફેક્ટ આવડે છે, અને આ એનું પરફેક્ટ માપ છે. તમે પણ આ રીતે એકવાર આ જ માપથી બનાવી જુઓ, તમને ચોક્કસ આવડી જશે. અને સ્વીટ બનાવ્યાનો આનંદ તો એટલો સરસ હોય છે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, એક નવી સહેલી સાથે. અને તમારે બીજા કયા કયા રેસીપીઝ કે સ્વીટ્સ જોવી છે કે ફરસાણ જોવા છે એનું લિસ્ટ હવે તૈયાર રાખજો અને અમને કમેન્ટમાં ચોક્કસ લખજો, જેથી આવનારા પ્રસંગોમાં અમે તમને વારાફરતી એ બધી જ રેસીપી બતાવતા જઈએ. મારી નેક્સ્ટ રેસીપી છે સાત પડી ફરસી પૂરી, જે પણ એકદમ સરસ બને છે, એ રેસીપી પણ ચૂકશો નહીં. આવજો.